સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો મંગળવાર, ધર્મસભા આજે સંત સિરિલનું પર્વ ઉજવે છે. બીજાને અડચણરૂપ થવાને બદલે મદદરૂપ બનવાનો પ્રયત્ન કરીએ. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશના 7મા અધ્યાયના વચનો 6 અને 12-14. પવિત્ર વસ્તુ કૂતરાને નાખશો નહીં, નહીં તો તેઓ સામા થઈને તમને ફાડી ખાશે. બુંડ આગળ તમારા મોતી વેરશો નહીં, નહીં તો તેઓ તેને પગતળે કચડી નાખશે. લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો, તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો. એ જ નિયમ સંહિતા અને પૈગંબરોની વાણીનો સાર છે. તમે સાંકડે દરવાજેથી દાખલ થજો, કારણ વિનાશ તરફ જતો માર્ગ મોકળો છે અને તેનો દરવાજો વિશાળ છે. તેમ તેમાં દાખલ થનારાઓ ઘણા છે, પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે અને તેનો દરવાજો નાનો છે. તેમ એને શોધી કાઢનાર ઓછા હોય છે. ઈસુ જુદા જુદા વિષય સંબંધી શિક્ષણ આપે છે. પહેલું શિક્ષણ આપણા શ્રોતાઓ અથવા પાઠકો અથવા પ્રેક્ષકો સંબંધી. જો આપણા શ્રોતાઓ આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ વિષયમાં શૂન્ય છે, તો આપણે બોલવાનું બંધ કરીએ અથવા મોજ ના ખોલીએ એમાં શાણ પણ છે. આ આપણે વ્યવહારુ છીએ એની એક નિશાની છે. એક કવિતાની પંક્તિમાં ઈસુનું શિક્ષણ કલાત્મક રીતે મઢાયેલું છે. શરણાઈ વાદકે અથવા વાંસળી વાદકે શ્રોતા સમક્ષ એવા તો સુર રેલાવ્યા કે મંત્રમુગ્ધ થઈ જવાય, પણ જુઓ શ્રોતાઓની પ્રતિક્રિયા. પોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી. સાંભેલું બજાવે તો હું જાણું કે તે શાણો છે. ઈસુ કૂતરા અને ભૂંડની ઉપમાઓ આપી સલાહ આપે છે કે કલાકારો તમારી કલાની કદર થાય એવા શ્રોતાઓ સમક્ષ જ કલાનું પ્રદર્શન કરજો. ઈસુની આ ખૂબ વ્યવહારુ, ઉપયોગી ને ઠાવકી સલાહ છે. ઈસુની બીજી સલાહ એથી પણ વધુ વ્યવહારુ છે. સામી વ્યક્તિ મારી સાથે અમુક વર્તન કરે એવી મારી ઈચ્છા હોય તો મારે એ વ્યક્તિ સાથે એવું જ વર્તન કરવું. મારી ઈચ્છા હોય કે એ વ્યક્તિ મારી સામે જોઈને મને નમસ્તે કહે, તો મારે એ વ્યક્તિ સામે જોઈ એને નમસ્તે કરવાનું છે. ઈસુ આ શિક્ષણ આપ્યા પછી ઉમેરે છે, તે ધર્મસંહિતા અને પૈગંબરી વાણીનો સાર છે. ધર્મસંહિતા એટલે પંચગ્રંથી અને પૈગંબરોની વાણી એટલે અમુક ઇતિહાસ ગ્રંથો અને પૈગંબરો. આ ઇસ્રાયેલી ધર્મનું બાઇબલ, જેને આપણે જૂનો કરાર કહીએ છીએ. બાઇબલ આપણને અન્યો સાથે કેવી રીતે જીવવું એ શીખવે છે. અન્યો પણ આપણી સાથે એ જ રીતે જીવશે. અપગાડી અને ડાઉનગાડી એકબીજી આગળથી એટલી ઝડપથી પસાર થઈ જાય છે કે ભયંકર અવાજ સંભળાય છે. એ તો ગાડીઓ છે. આપણે માનવો એ અપગાડી અને ડાઉનગાડીની માફક ઝડપથી પસાર થઈ જવાને બદલે જો આપણે ધીમા પડી, ઊભા રહી, સ્મિત વેરી, નમસ્તે કહીશું, તો કાલે પહેલાં આપણી સાથે એ જ વર્તન કરશે. આવું જીવન જીવવાનું બાઇબલ કહે છે. ઈસુનું ત્રીજું શિક્ષણ સાંકડે દરવાજેથી પ્રવેશ કરવા વિશે. સાંકડો દરવાજો એટલે પવિત્ર જીવન, ધાર્મિક જીવન, નીતિ ભરપૂર જીવન, પ્રેમ ભરપૂર જીવન, વ્યસનમુક્ત જીવન. ઈસુના મતે આ સાંકડા દરવાજા તરફ લઈ જતો માર્ગ સાંકડો છે અને એ માર્ગ શોધી કાઢનારા ઓછા છે. અપવિત્ર, વ્યસન ભરપૂર જીવન જીવનારા તો ઘણા છે. ઈસુ ઇસ્રાયેલી સમાજમાં સાંકડા માર્ગે ચાલતા હતા. ઈસુ નિયમિત પ્રાર્થના કરતા હતા. એમના પ્રત્યેક કાર્યો અન્યોને લાભાર્થે હતા. તેમનો વિરોધ કરનારને તેમણે ટાળ્યા નહોતા. તેમણે મારી નાખનારને તેમણે માફી આપી.
આવા સાંકડા માર્ગે ચાલવાનું ઈસુ આપણને શિક્ષણ આપે છે, એટલે જ ગવાયું છે, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રેમ તણો બા